अगर बात करें अमरेली में विरजी ठुमर कौटुंबिक भाई की मिलकत जप्ती वॉरंट बहार पड़ू है। चितल रोड पर आवेल शिवम बंगलोज मकान नंबर 12 जप्त करवामां आव्यु छे। कोर्टना बेलीफ वकील पहुंचा छे अने कोर्टना हुकम थी अगाउ जाण थता ताळा मारी अने ते लोको फरार थई गया छे। अमरेली में विरजी ठुमर कौटुंबिक भाई की मिलकत जप्ती वॉरंट बहार पड़ू छे। चितल रोड पर आवेल शिवम बंगलोज मकान नंबर 12 जप्त करवा माटे कोर्टना बेलीफ अने वकील पहुंचा छे। आ विषय बधु जानकारी माटे अपनी साथे केतन बगड़ा जोड़ाया छे। जी केतन, जणावशो विरजी ठुमर कौटुंबिक भाई की मिलकत जप्ती वॉरंट बहार पड़ू छे। જીનલ, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરના જે કૌટુંબિક ભાઈ છે જયેશભાઈ, તેનું મિલકતનું જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું છે। અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ શિવમ મંગલોજમાં મકાન નંબર 12માં જપ્તી માટે કોર્ટના બેલીફ વકીલ અને વાદીઓ પહોંચ્યા હતા। વિરજીભાઈ ઠુમરના ભાઈના ઘરે જયારે તાળા જોવા મળ્યા હતા। કોર્ટના હુકમની અગાઉ જાણ થતા તાળા મારીને વિરજીભાઈ ઠુમરના જે કૌટુંબિક ભાઈ છે તે ફરાર થઈ ગયા હતા। ગોંડલના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસિડી ના નામે 2008માં વિરજીભાઈ ઠુમરના ટ્રસ્ટે કરી હતી છેતરપિંડી, તેને લઈને આ આખી ઘટના છે। શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના નેજા નીચે ખેડૂતો સાથે થઈ હતી છેતરપિંડી। જી જીનલ, જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો વિરજી ઠુમરના કૌટુંબિક ભાઈની મિલકત જપ્તી માટે ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે તેમના કૌટુંબિક ભાઈ ઘરને તાળા મારી અને નીકળી ગયા હતા। કોર્ટના બેલીફ અને વકીલ અહીં મિલકત જપ્તી માટે પહોંચ્યા હતા। મિલકત જપ્તીનો વોરંટ તેમની પાસે હતો। કોર્ટના અગાઉથી તેમને જાણ થઈ ગઈ હતી અને તેઓ ઘરને તાળા મારી અને ફરાર થઈ ગયા છે। તો ચિતલ રોડ પર આવેલું છે શિવમ બંગલોઝ માં મકાન નંબર 12 કે જેને જપ્ત કરવા માટે કોર્ટના બેલીફ અને વકીલ પહોંચ્યા ત્યારે ઘરને તાળા મારી અને તેઓ ફરાર થઈ ગયા છે। તેમને પહેલેથી જ કોર્ટના હુકમની જાણ થઈ ગઈ હતી જેના કારણે ઘરને તાળા મારી અને તેઓ ફરાર થઈ ગયા છે। વિરજી ઠુમરના કૌટુંબિક ભાઈ અને તેમની મિલકત જપ્ત કરવા માટે આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી।